નમસ્તે મિત્રો, વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નૈમિષ ત્રિવેદી. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટીમાં કેવી ચાલ રહી તે જોઈએ. સૌપ્રથમ વિશ્વ બજારની વાત કરીએ તો કોરોના વિરોધી વેક્સિન અસરકારક રહ્યાના નિર્દેશોના પગલે વિશ્વ બજારમાં સોનું એક ઔંસ દીઠ 70 થી 75 ડોલર ગબડીને 1880 ડોલર બોલાતું હતું, જ્યારે ચાંદી તૂટીને 24.31 ડોલર બોલાતી હતી. કરન્સી બજારમાં ડોલર 6 પૈસા ઘટીને 74.14 રૂપિયા થયો હતો. આ સામે વિશ્વ બજાર ગબડતા ઘર આંગણે ઇમ્પોર્ટ કોસ્ટ નીચે આવતા તેના પગલે દેશના જવેરી બજારોમાં મોડી સાંજે વેચવાલી નીકળતા સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 2000 રૂપિયા અને ચાંદીના ભાવ કિલો દીઠ 3500 કડાકો બોલાઈ ગયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. હવે વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો 52,270 ના સ્તરે ખુલી ઊંચામાં 52,520 અને નીચામાં 49,500 બોલાઈ અંતે 2,419 ના કડાકા સાથે 49,748 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે ગોલ્ડ ગિનીનો નવેમ્બર વાયદો 8 ગ્રામ દીઠ 42,000 ના ભાવે ખુલી ઊંચામાં 42,165 અને નીચામાં 39,866 બોલાઈ અંતે 1,814 રૂપિયાના ઘટાડા સાથે 40,036 બોલાયો હતો. જ્યારે ગોલ્ડ પેટર્નનો નવેમ્બર વાયદો 1 ગ્રામ દીઠ 5,260 ખુલી અંતે 225 રૂપિયાના ઘટાડા સાથે 5,021 બોલાયો હતો. જ્યારે સોનાનો મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 52,300 ખુલી અંતે 2,395 ના ભાવ ઘટાડા સાથે 49,795 સ્તરે બંધ થયો હતો. એમસીએક્સ ચાંદીનો ડિસેમ્બર વાયદો 1 કિલો દીઠ 65,900 ખુલી ઊંચામાં 66,478 અને નીચામાં 60,560 બોલાય અંતે 4,481 ના કડાકા સાથે 60,854 ના સ્તરે બનતી હતી. ત્યારે ચાંદી મિની નવેમ્બર વાયદો 65,900 ખુલી 4,390 ઘટીને 60,901 અને ચાંદી માઇક્રો નવેમ્બર વાયદો 65,500 ખુલી 4,351 ના ઘટાડા સાથે 60,923 થયો હતો. હવે કિંમતી ધાતુનો ઇન્ડેક્સ બુલડેક્સની વાત કરીએ તો બુલડેક્સનો નવેમ્બર વાયદો 16,179 ના સ્તરે ખુલી ઊંચામાં 16,239 અને નીચામાં 15,203 બોલાઈ દિવસ દરમિયાન 1,036 ની મૂવમેન્ટ સાથે અંતે 819 પોઈન્ટના ઘટાડા સાથે 15,272 બોલાયો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં 7,523 સોદાઓ થયા હતા, જેમાં 652.07 કરોડના 8,309 લોટ્સનું જંગી વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ 994 લોટ્સના સ્તરે રહ્યો હતો. હવે મિલ્લો ધાતુનો ઇન્ડેક્સ મેટલ ડેક્સની વાત કરીએ તો મેટલ ડેક્સનો નવેમ્બર વાયદો 12,646 ના સ્તરે ખુલી ઊંચામાં 12,734 અને નીચામાં 12,591 બોલાય દિવસ દરમિયાન 143 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 117 પોઈન્ટ વધીને 12,648 થયો હતો. એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો ક્રૂડ તેલ નો નવેમ્બર વાયદો બેરલ દીઠ 2,796 રૂપિયાના સ્તરે ખુલી ઊંચામાં 3,048 અને નીચામાં 2,796 બોલાય અંતે 235 રૂપિયાના ઉછાળા સાથે 3,001 બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસનો નવેમ્બર વાયદો એમએમબીટી દીઠ 218 રૂપિયા ખુલીને અંતે 1.90 રૂપિયાના ઘટાડા સાથે 212.80 રૂપિયા થયો હતો. હવે કૃષિ ચીજોની વાત કરીએ તો એમસીએક્સ કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 1,195 રૂપિયાને 50 પૈસા સ્તરે ખુલી ઊંચામાં 1,166 અને નીચામાં 1,152 રૂપિયાના મથાળ અથડાય અંતે 14.50 રૂપિયા વધીને 1,164.50 રૂપિયા સ્તરે બંધ થયો હતો. ત્યારે એમસીએક્સ રૂ અથવા કોટનનો નવેમ્બર વાયદો ઘાસડી દીઠ 19,740 ના સ્તરે ખુલી ઊંચામાં 19,900 અને નીચામાં 19,700 ના સ્તરને સ્પર્શી અંતે 180 રૂપિયાના ઉછાળા સાથે 19,850 થયો હતો. જ્યારે એમસીએક્સ ક્રૂડ પામ તેલ લેતો તો સીપીઓનો નવેમ્બર વાયદો 10 કિલો દીઠ 879 રૂપિયા ખુલીને ઊંચામાં 891 રૂપિયાને 10 પૈસા અને નીચામાં 872 રૂપિયાને 80 પૈસા બોલાય અંતે 12.30 રૂપિયા સુધરીને 888 રૂપિયાને 50 પૈસાના સ્તરે બંધ થયો હતો.
તો આ હતા વાયદા બજારના સમાચારો. આ વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિન્દ.